ડીસા શહેરમાં હેલ્થ કચેરી ખાતે કોરોના વાયરસની રસી લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી। સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાથી બચવા માટે કોરોના વેક્સિન લેવી ફરજિયાત બની ગઈ છે અને અનેક લોકોની રસી બાબતે જાગૃતિ આવતા લોકો વેક્સિન લેવા માટે ઉમટી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં વેક્સિનની અછત ઊભી થવા પામી રહી છે। ડીસા શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા વેપારી એસોસિએશન દ્વારા 10 દિવસનું સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે શહેરના તમામ ધંધા રોજગાર અને દુકાનો અત્યારે બંધ હોય તમામ વેપારીઓ લારી ધારકો અને ફેરિયાઓ સવારથી જ ડીસા શહેરમાં હેલ્થ વિભાગ દ્વારા અર્બન સેન્ટરો તેમજ નગરપાલિકા દ્વારા વેક્સિનેશન અંતર્ગત સેન્ટરો કરવામાં આવે છે જ્યાં કોરોના ટેસ્ટિંગ અને વેક્સિન રસી આપવામાં આવી રહી છે। પરંતુ છેલ્લા 2 દિવસથી ડીસા શહેરમાં વેક્સિન રસીની અછત સર્જાઈ હોય ડીસા શહેરના અર્બન સેન્ટરો તેમજ નગરપાલિકા દ્વારા ઊભા કરવામાં આવેલા સેન્ટરો પર વેક્સિન રસીનો અભાવ જોવા મળી રહ્યો છે જેથી લોકો કોરોના વેક્સિન રસી લેવા માટે આમ તેમ ભટકી રહ્યા છે। ત્યારે ડીસા શહેરમાં અત્યારે એક જ હેલ્થ કચેરી ખાતે વેક્સિન રસી મૂકવામાં આવી રહી હોય હેલ્થ કચેરી વેક્સિન રસી લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે જેમાં 45 વર્ષથી ઉપરના લોકોને વિભાગ દ્વારા કોરોના રસી આપવામાં આવી રહી છે। ત્યારે વહીવટીતંત્ર દ્વારા શહેરમાં તાત્કાલિક અસરથી વેક્સિન રસી ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી રહી છે। રિપોર્ટર દિલીપ ત્રિવેદી, ડીસા બનાસકાંઠા।